હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે 6 વાગ્યામાં વહેલા હાથી આખવા આવી ગયા હતા. જો આપણે રૂહીન, પ્રિયાંશી, વેદુન બધા વાડીએ જાય, નાસ્તો ને નાવા ધોવાનું બધું રાખ્યું હતું. જો ટોપડી ભરીને શા મૂકી દીધો નહીં નહીં. અમે નહીં ના તો આમ તો સવાર માં 6 વાગ્યા ના જ આવી ગયા છે. એટલે આપડે તો હાથી ઘણું હાલી ગયું, કપડા આપડે ધોવાઈ ગયા છે. અને આ બધા હવે આવ્યા અત્યારે, જો લાઈટ આવી અને માણસો બધા આવી ગયા. સુમીબેન ને કીધું તું છોકરા ઉઠે ને પછી તમે લઈને આવજો, અમે વયા જાય એટલે રોજ આપણે એવું જ કરીશ. અને અહીંયા નાસ્તો કરવાની તમને મજા આવશે, કઈ ઘટશે નહીં, વધારે ભાવશે અમુક નું. પોરબંદર સિટી ના રહ્યા ને કીધું એટલે મજા આવી વાળી. હા, આપણે તો હાલતા લે નાસ્તો ને બધું વાળીએ થતું જ હોય. અહીં મજા આવશે ને તમને? હા, બાકી ગઈ મસ્તી ની ધૂપકી પડવા માંડી છે. કાંતિભાઈ અહીંયા ખાટલો નાખીને બેસી ગયા. કા કાંતિભાઈ વાત જોઈને બેસી ગયા, ઝટ બનાવી દો. જો આપણે પરોઠા ચોળવા મહિના, સુમી બેન કે હું વણતી જાઉં છું એટલે નણંદ ભોજાઈ પરોઠા બનાવવા માંડ્યા છે. ને આપણું પેલું પરોઠું ગંગાનું છે, પણ હજી દેવાનું ઊભું થવું છે. બેસી આવું હાલો ગંગાને. આપણે ઘરે રોજ પેલું પરોઠું તો ગાય માટે જ બનાવી, ગમે એ રોટલી કે પરોઠું જે બનાવી. હાલે લાયા છે એટલે સીધું ઈ ગરમાં ગરમ ખાઈ. હવે આપણે અહીંયા લાઈન બેસી ગઈ છે પ્રિયાંશી બધા. કઈ ઘટે જ નહીં, મજા આવે ને. રૂહી એવું કે છે કે મને ભૂખ નથી લાગી. અને શું છે ખબર છે એ કે અત્યારમાં મને નહીં ભાવે, પણ આવીને કુંડી પેલા નાવા પડવું હતું. પણ મેં કીધું નાસ્તો કરી પછી નાજો કા, સોરી અહીંયા શિરામણ બોલે કા, શિરામણ કરી. પણ પાણી એમાં એવું છે કે આપણે આ સિટીના માણસો છે ને એટલે એને નાસ્તો બોલવું પડે. કે પ્રિયાંશી કે તમને શિરામણ હાલે? હાલે તો સારું, નકર અમે તો વાડીએ તો શિરામણ જ બોલાય. જો આપણે રૂહીન, દેવાનસિંહ, વેદુન બધા શિરાવે છે. અને આપણે અત્યારે કાલાવડથી આવ્યા છે રમેશભાઈ, એટલે કે આપણા અદાના દીકરા. અને આપણે જે જમીન વાવી છે ઓલી 9 વીઘા એના માલિક છે. એટલે નક્કી રમેશભાઈને ફોન કરીને તેડાવ્યા, કીધું આવો એક દી. અને આપણે બેહીન નિરાયતે નક્કી કરી લઈ કે વાવેતર શું કરવું છે. એટલે હવે રમેશભાઈને પૂછીએ આપણે, શું રમેશભાઈ વાવેતર કરવું? મગફળી વાવી દેવી. અને તો મગફળી વાવી દઈ, બીજું શું આપણે ગિરનાર 4 ને તો મગફળી વાવી દઈ. અને આપણે પારે પારે તુવેર દઈ સોંપી દઈ તો હાલશે ને? એટલે કીધું આપણે ભાઈ ભલે મોટા ભાઈ છે, પૂછ્યું તો સારું રહી એમ, ભલે એ આપણે છૂટ જ દે હે. જે વાવવું હોય કદાચ આપણે કરથી વાવી તો એ ના પાડે એમ નથી, પણ પૂછ્યું હોય તો સારું રહી એમ. અને આપણે આ છે અમુક કાકા જાગાણી, કારણ કે આપણે જ્યાં વાલજી બાપારી જમીન વેસાણી ને લીધી છે ને, એટલે અમારા ગામના કડવા પટેલ નાનજી બાપા ની હગત થઈ છે. કઈ કા નાનજી બાપા? મામા ભાઈ ના થાય નાનજી બાપા ને અમુક કાકા ભાઈ. જો હવે આપણે કાંતિભાઈ અને નાનજી બાપા શિરાવે બેસી ગયા. કાંતિભાઈ ને તો પેલી ફરે ખાઈ છે વાડી લગભગ, નાનજી બાપા બેસી ગયા, એમાં કઈ ન ઘટે. નોકરી કરે એટલે કોઈ દી ન ગયા હોય ને. કાંતિભાઈ નું જીવન નોકરી જ જેવું હોય એમ કે. પેલી વાર જો એટલે ધરાઈ ને ખાઈ લેજો પેલી વાર છે. દેવાનસિંહ પપ્પાએ પાણીનું ટ્રેક્ટર અને એમાં ભર્યું છે આખું છોકરાઓનું, એટલે ઉપાડી લીધું છે. હવે ઘરે નીકળી, આજ તો 10 વાગી ગયા. નાસ્તો અને આપણે વાડીએ કર્યા હતા એટલે. અને જો આને કહેવાય વેકેશનની મજા કા. અને છોકરીઓ મોટી જ થાય અને હારે જાય તારે યાદ આવશે. મામાને ગરમ પાણી ભરવા જતા, ગાંડામાં બેસતા,
વડોદરા ની બાજુ રહેશે, પણ તોય સંભાળતા હતા કે મામી ના રોટલા ને બહુ ખાતા હતા. એ મને યાદ આવે કે મારા ભાણેજ રહી પછી સંભાળશે ને કે મામી વાડીએ લઈ જતા પરોઠા ખવડાવતા. ગાડા બેહવાની આવે મજા ને, હજી તો બળદ ગાડું હોય તો બહુ મજા આવે, તો ટ્રેક્ટર છે. આપણે મારા મોટા બાપુ ના દીકરા એટલે કે ભાનુશંકરભાઈ મહેતા રાજુલા થી આવ્યા છે માતાજી પગે લાગવા, અને આટો મારો બે ભેગું, કારણ કે આપણા જે કુળદેવી છે એ અમારી ઘરે જ બેઠા છે, એટલે દર્શન કર્યા, દર્શન કરી દીવા કરી હવે બેઠા છે. શું કે ભાનુશંકરભાઈ મજા આવે ને? આનંદ આનંદ છે. માતાજી ના દર્શન કર્યા એમ કે પૂરા પૂરા દર્શન આપેલા, દર્શન કરી ગયા હતા. કાલ બપોરે ડેરી આવ્યા હતા, ડેરી ની પછી ન્યાય છે, ન્યાય પછી અહીંયા આવ્યો. હવે કીધું આમ ગ્રાફા જ આવે. આ ભાનુશંકરભાઈ ના દીકરા સાગરભાઈ છે, અને એનો વ્યવસાય છે પશુ ડોક્ટર, એટલે થોડુંક આપણે એને મળતું આવે, કારણ કે આપણે પશુ આવીને કઈ બી લેવા છે, એટલે પશુ ડોક્ટર છે, એટલે કઈ પણ જો અમારે તકલીફ પશુ ને હોય તો અમે તો સાગરભાઈ ને ફોન કરીને પૂછી લઈ. અને આપણે ભાનુભાઈ ડોક્ટર જ હતા, એ પશુ ડોક્ટર જ છે, પણ હવે નિવૃત્ત થઈ ગયા. અને આ ભાઈ ના સાગરભાઈ ના દીકરા નેત્ર આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વિદ્યા કઈ બી જો હે દોસન વિદ્યા. ભાઈ આમ આ તો ન લઈ લે, બાકી મજા માં ને બાકી બતાય બાબા. આ નો બતાય જો આપણે નીના મંડી ખડ વાડવા, કારણ કે અત્યારે આપણે ગાય દોવા આવ્યા પાછા, એટલે કીધું ખોડ થોડોક વાધી લઈ. આમ તો જો કે નાનજી બાપા વાધી જ રાખે, કંઈ ઘટે જ નહીં આપણે નાનજી બાપાના કામમાં, પણ આ તો કીધું થોડુંક આપણે આવી તો વાધી તો સારું એમ. ટેકો કરવાની વાત છે, આપણી પાસે કઈ કામ પડ્યું ન હોય. નાનજી બાપા વાધી ને રાખેલ કમ્પ્લીટ જ હોય, ગાયું તો ભીખી રહેવા જ ન દે. અને ખડે એવું જમાવટ વાળું થઈ ગયું હે, હા કઈ ઘટે નહીં. અમારે હું નીંદ નહોતી એટલી બધી, પણ આ ખડે ખબર નથી પડવા દીધી. હા જો આ પાછા વાહે બે કેર એવા ને એવા થઈ ગયા, તા પાછું આઈ થઈ ગયા. હવે આ ખડ કેવું નામ કહેવાય? નેપિયર. નેપિયર નેપિયર હે આ ખડ, એટલે સે હારું, કઈ ઘટે જ નહીં. આ ખડ હોય ને તમારે અડધા વીઘાનું, એટલે તમારે ચાર પાંચ ઢોર હોય ત્યાં લગી લગભગ મને એમ છે ઘટે નહીં. હા જાજુ ઓવાઈ ગયું. હા ઓય હાર ઓલી વાસડી આપણી જિંદગી છે ને એ રાડા જ ખાઈ. હા અખડ હાવ કુણા કરતા થોડુંક આબો અત્યારે જે રહ્યું ને એવું માપનું હોય ને એને ખાવાની મજા આવે. હમ